નમસ્કાર મિત્રો, સંવત 2078, જેઠ વદ 13, તારીખ છે 26 જૂન 2022 અને રવિવાર. ચાલો તો આજે આપણે જોઈએ કઈ રાશિવાળા વ્યક્તિઓને આજે ફાયદો થઈ શકે છે, દિવસ સારું જઈ શકે છે અને શું કરવા જેવું છે. મેષ રાશિ, આનંદ, પ્રમોદ અને મોજ મજાનો આજનો દિવસ રહેશે. આજે વધુ એક ઉચ્ચ ઉર્જાયુક્ત દિવસ છે તથા અણધાર્યા લાભની શક્યતા પણ રહે છે. સૌને તમારી મોટી પાર્ટી માટે બોલાવો. આજે તમારામાં એ વધારાની ઉર્જા હશે જે તમારા ગ્રુપ માટે કાર્યક્રમનું આયોજન કરવા તમને પ્રેરણા આપશે. પ્રેમમાં કોઈને સફળ થવાની કલ્પના કરવામાં મદદ ચોક્કસથી કરજો. તમારું ચુંબકીય બહિર્મુખી વ્યક્તિત્વ તમને લાઇમલાઇટમાં મૂકી દેશે. સામાન્ય લગ્ન જીવનમાં આજનો દિવસ સ્વાદિષ્ટ મીઠાઈ જેવો બની રહેશે. સફરમાં કોઈ સુંદર અજાણી વ્યક્તિને મળવું તમને વધુ સારું લાગી શકે છે. વૃષભ રાશિ, બાળકો સાથે રમવાથી તમને દર્દ દૂર કરનાર અદ્ભુત અનુભવ થશે. તમારી પાસે પૈસા પણ પર્યાપ્ત માત્રામાં જ હશે અને આની સાથે જ મનમાં શાંતિ પણ હશે. બાળકો તમને ઘરના કામમાં મદદ ચોક્કસ કરશે. તમારો સાથી તમારા વિશે સારો વિચાર કરે છે, તેથી ઘણી વખત તમારા પર ગુસ્સે પણ થઈ શકે છે. તેના ગુસ્સા પર નારાજ થવા કરતાં તેના શબ્દોને સમજવું વધુ સારું રહેશે. મહત્વપૂર્ણ કાર્યોને સમય ન આપવો અને વ્યર્થ કાર્યોમાં સમય પસાર કરવો તમારા માટે આજે જીવલેણ સાબિત થઈ શકે છે. કોઈ સ્વાદિષ્ટ વાનગી ખાવાની ઈચ્છા કરશો તો તમારા જીવનસાથી તમારાથી નારાજ થવાની શક્યતા છે. આજે તમારા પૈસામાં વધારો થવાની સંભાવના છે. આનું કારણ ભૂતકાળમાં કરેલું કોઈ પણ રોકાણ હોઈ શકે છે. મિથુન રાશિ, તમને આનંદ તથા મોજ મજા મળશે, કેમ કે તમે તમારા જીવનને સંપૂર્ણપણે માણવાનો નિશ્ચય કર્યો છે. ધનના મહત્વને તમે ઘણી સારી રીતે સમજો છો, તેથી આજના દિવસે તમારા વડે બચાવેલું ધન તમારા ઘણું કામમાં આવી શકે છે અને તમે કોઈ ખોટી મુશ્કેલીમાંથી બહાર પણ આવી શકો છો. મિત્રો સાથે સાંજ મોજ મજા માટે તથા રજાઓના આયોજન માટે સારી રહેશે. તમારા વડે આજના દિવસમાં એવા કામ કરવામાં આવશે જેના વિશે તમે ઘણીવાર વિચારો છો પરંતુ કરવા માટે અસમર્થ હતા. કોઈ અજાણી વ્યક્તિને કારણે તમારા અને તમારા જીવનસાથી વચ્ચે ખટરાક પણ થવાની શક્યતા છે. આજે બાળકો સાથે સમય પસાર કરીને તમે થોડી હળવી ક્ષણો પણ જીવી શકો છો. કર્ક રાશિ, સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આજે સારો દિવસ છે. તમારી ખુશખુશાલ મનસ્થિતિ તમને ઈચ્છિત ટોનિક આપશે તથા તમને આત્મવિશ્વાસની સભર રાખશે. આજે તમે તમારા ઘરના સભ્યોને ક્યાંક ફરવા માટે લઈ જઈ શકો છો અને તમારું ઘણું ધન ખર્ચ પણ થઈ શકે છે. તમારા ઉદાર સ્વભાવનો લાભ તમારા મિત્રોને ન લેવા દો. પ્રેમમાં તમે નિરાશ થયા હશો પણ નાસીપાસ થશો નહીં, કેમ કે પ્રેમીઓ ખૂબ જ અધીરા હોય છે. તમે ખુદને સમય આપવાનું જાણો છો અને આજે તો તમને ખૂબ જ ખાલી સમય મળવાની શક્યતા છે. ખાલી સમયમાં આજે તમે કોઈ રમત રમી પણ શકો છો અથવા જીમ પણ જઈ શકો છો. તમારા જીવનસાથીની બગડતી તબિયતને કારણે તમે આજે તાન હેઠળ રહેશો. તમારી યોગ્યતાઓ તમને આજે લોકોમાં પ્રશંસા લાયક બનાવશે. સિંહ રાશિ, દિવસમાં મોડેથી નાણાકીય સ્થિતિ તમારી સુધરી શકે છે. પિતાની સંપત્તિમાં વારસાના સમાચાર તમારા આખા પરિવારને ખુશખુશાલ કરી મૂકશે. ઉત્સાહજનક દિવસ, કેમ કે આજે તમને તમારા પ્રિય પાત્રનો કોલ આવશે. આજે તમે ઘરના નાના સભ્યો સાથે ગપસપ કરીને તમારા મફત સમયનો સારો ઉપયોગ કરી શકો છો. આજે લગ્ન તમારા જીવનના શ્રેષ્ઠ તબક્કે પહોંચશે. તમારા પ્રિયજનને યાદ કરવું વધુ સારું રહેશે, કારણ કે તારાઓ જણાવી રહ્યા છે કે આજની મુલાકાતમાં કેટલીક અડચણો આવી શકે છે. કન્યા રાશિ, આશાવાદી બનો, ઉજળી બાજુ જોવાનો પ્રયાસ કરો. આત્મવિશ્વાસ સભર અપેક્ષાઓ તમારી આશાઓ અને ઈચ્છાઓની પૂર્તિના દ્વાર ખોલશે. તમારા ખર્ચ પર અંકુશ લાવવાનો પ્રયાસ કરો અને આજે જરૂરી હોય એવી જ ચીજો ખરીદજો. પારિવારિક મોરચો તકલીફદાયક બની શકે છે,
પારિવારિક જવાબદારી તરફ તમારું બેધ્યાનપણું તમને ખફા કરી શકે છે. ચોખ્ખાઈ અને સામાજિક કાર્યો આજે તમને આકર્ષશે. તમે જો તમારો સમય કોઈ સારા કાર્ય માટે ફાળવશો તો તમે બહુ મોટું પરિવર્તન લાવી શકો છો. પરણેલા હોવાનો ખરો આનંદ તમે આજે જાણશો. પૈસાની શોધમાં વ્યક્તિ આરોગ્ય ગુમાવે છે, પછી સ્વાસ્થ્ય માટે પૈસા આરોગ્ય અમૂલ્ય વારસો છે. તેથી આળસનો ત્યાગ કરીને તમારી શારીરિક પ્રવૃત્તિ વધારવી ફાયદાકારક રહેશે. તુલા રાશિ. શારીરિક માંદગીમાંથી સાજા થવાની શક્યતા છે, જે તમને રમત ગમતની સ્પર્ધામાં ભાગ લેવામાં મદદરૂપ થશે. તમે તેજસ્વી નવા વિચારો સાથે સામે આવશો. એ વિચારો તમને આર્થિક લાભ પણ અપાવશે. બાળકો શાળાને લગતા પ્રોજેક્ટ્સ વિશે સલાહ માંગી શકે છે. તમારે યાદ રાખવાની જરૂર છે કે ઈશ્વર એની જ મદદ કરે છે જે પોતાની મદદ કરતો હોય. આજે તમારા જીવનસાથીના પ્રેમને કારણે તમે જીવનની તમામ મુશ્કેલીઓ ભૂલી જશો. તમારા સ્વાસ્થ્યને સુધારવા માટે તમે આજે પાર્ક અથવા જીમ પણ જઈ શકો છો. વૃશ્ચિક રાશિ. તમારું શારીરિક સામર્થ્ય જાળવવા માટે તમે રમત ગમતમાં તમારો સમય ખર્ચ કરો એવી સંભાવના છે. નાણાકીય પક્ષ મજબૂત થવાની પૂરી શક્યતા છે. જો તમે કોઈ વ્યક્તિને પૈસા ઉધાર આપ્યા હતા તો તે પૈસા આજે પાછા મળવાની પૂરી શક્યતા છે. સામાજિક કાર્યક્રમો વગદાર તથા મહત્વના લોકો સાથે સંબંધ સુધારવા માટેની શ્રેષ્ઠ તક સાબિત થશે. નવું કામ શરૂ કરવા માટે તમારે પહેલા તેના વિશે અનુભવી લોકો સાથે વાત કરવી જોઈએ. જો આજે તમારી પાસે સમય છે તો તે ક્ષેત્રના અનુભવી લોકોને મળો. તમે તમારા જીવનસાથીને આજે કોઈક વાત કહેવાનું ભૂલી ગયા છો, આથી તે તમારી સાથે ઝઘડો કરી શકે એવી શક્યતા છે. તમે આજે શાંતિ રાખીને તમામ લોકો સાથે વાતચીત કરશો. ધનરાશિ. તમારા વિનમ્ર વર્તનની સરાહના થશે. અનેક લોકો તમારા છૂટા મોંએ વખાણ કરશે. આજે કોઈ જૂનો મિત્ર તમારાથી નાણાકીય મદદ માંગી શકે છે, અને જો તમે તેની મદદ કરો છો તો તમારા નાણાકીય હાલત અમુક નબળા પડી શકે છે. પરિવારના સભ્યો સાથે કેટલીક હળવાશ ભરી પળો વિતાવો. જો તમારી ગર્લફ્રેન્ડ હોય તો એ તમને આજે છેતરી શકે છે. આ રાશિના લોકોએ આજે પોતાને સમજવાની ખૂબ જ જરૂર છે. જો તમને લાગે છે કે તમે દુનિયાની ભીડમાં ક્યાંક ખોવાઈ ગયા છો તો પછી તમારા માટે સમય કાઢો અને તમારા વ્યક્તિત્વનું મૂલ્યાંકન કરો. આજે તમે તમારા નાના ભાઈ સાથે મુલાકાત માટે જઈ શકો છો. આ તમારા સંબંધોને વધુ તીવ્ર બનાવશે. મકર રાશિ. માનસિક તાન છતાંય સ્વાસ્થ્ય સારું રહેશે. વિદેશમાં પડેલી તમારી ભૂમિ આજના દિવસે સારી કિંમતમાં વેચાઈ શકે છે, જેના વડે તમને ખૂબ જ લાભ થશે. પ્રેમ, સાથ, સહવાસ તથા બંધનમાં વધારો થશે. પ્રેમી જીવનમાં ઓટ આવશે અને તમારી મોંઘી ભેટ સોગાદો પણ આજે જાદુ નહીં સર્જી શકે. આજે તમે ઘરે મળેલી જૂની વસ્તુ જોઈને ખૂબ જ ખુશ થઈ શકો છો અને આખો દિવસ તે સામગ્રીની સફાઈમાં વિતાવશો. લોકોનો ચંચુપાત આજે તમારા જીવનસાથી સાથેના તમારા સંબંધોને નુકસાન પહોંચાડી શકે છે. શાંતિનો વાસ તમારા હૃદયમાં રહેશે અને તેથી જ તમે ઘરે સારા વાતાવરણની રચના કરી શકશો. કુંભ રાશિ. જો તમે આજે તણાવમાં હોવ તો તણાવ નાનકડી બીમારીમાં પરિવર્તિત થઈ શકે છે. આરામદાયક મહેસૂસ કરવા માટે મિત્રો તથા પરિવારના સભ્યો વચ્ચે બેસો. તમારું ધન તમારા કામમાં ત્યારે જ આવી શકે છે જ્યારે તમે પોતાની ફિજુલ ખર્ચી બંધ કરો. આ વાત તમને આજે સારી રીતે સમજમાં આવી શકે છે. તમે ભાગ્ય જ મળતા હોવ એવા લોકો સાથે સંપર્ક સાધવા માટે સારો દિવસ. તમારા પ્રેમને કોઈ મહામૂલી જનસની જેમ તાજો રાખો. ટીવી મોબાઈલનો ઉપયોગ ખોટો નથી, પરંતુ તેનો ઉપયોગ કરતા વધારે ઉપયોગ કરવો તમારો જરૂરી સમય બગાડી શકે છે. પોતાના જીવનમાં તમારું સ્થાન શું છે તે વર્ણવતા કેટલાક સુંદર શબ્દો સાથે તમારા જીવનસાથી આજે તમારી પાસે આવશે. બગીચાનું કામ તમારા માટે આરામદાયક હોઈ શકે છે, તેનાથી પર્યાવરણને પણ ફાયદો થશે. મીન રાશિ. તમારું મગજ સારી બાબતોને સ્વીકારશે. આ રાશિના જે લોકો
વિદેશથી વેપાર કરે છે તે લોકોને આજે ઘણો સારો આર્થિક લાભ થવાની શક્યતા છે. કેટલાક લોકો માટે પરિવારમાં કોઈ નવી વ્યક્તિનું આગમન ઉજવણી અને પાર્ટીની ક્ષણો લાવશે. જો તમે આજે પ્રેમ કરવાની તક નહીં ગુમાવો તો આ દિવસ તમે તમારા આખા આયુષ્યમાં નહીં ભૂલી શકો. આજે ઘરના લોકો સાથે વાત કરતી વખતે તમારા મોઢામાંથી કંઈક એવી વાત આવી શકે છે કે જેના કારણે ઘરના લોકો ગુસ્સે થઈ શકે છે. આ પછી તમે ઘરના લોકોને સમજાવવા માટે ઘણો સમય પસાર કરી શકો છો. લાગે છે કે આજે તમારા જીવનસાથી ખૂબ જ મસ્ત મિજાજમાં છે. તમારે માત્ર તેમને મદદ કરવાની છે જેથી આજનો દિવસ તમારા લગ્ન જીવનનો શ્રેષ્ઠ દિવસ બની રહે. તમારી શક્તિ કરતાં વધારે કામ કરવું તમારા માટે હાનિકારક સાબિત થશે.